બ્રેકિંગ ન્યૂઝ શાળા કોલેજોમાં સોમવાર 7 જૂન થી નવું શૈક્ષણિક સત્ર ચાલુ। યુનિવર્સિટીઓમાં નવા શૈક્ષણિક સત્રને લઈને શિક્ષણ વિભાગનો આ પત્ર। યુજીના સેમેસ્ટર 3 ને 5 ના વર્ગો ચાલુ થશે। પીજીના સેમેસ્ટર 3 જ્યારે 4 વર્ષના યુજી કોર્સમાં સેમ 7 પણ ચાલુ થઈ જશે। યુજી પીજીના પહેલા સેમેસ્ટર માટે પાછળથી તારીખ જાહેર કરવામાં આવશે। કોલેજમાં 1 નવેમ્બર થી 13 દિવસનું દિવાળી વેકેશન। યુનિવર્સિટીઓમાં હાલ ઓનલાઈન શિક્ષણ અને પરીક્ષા જ લેવાશે। तो शिक्षण ने लईने आ मोटा समाचार। शाला कॉलेजोमां सोमवार 7 जून थी नवुं शैक्षणिक सत्र चालू थशे। युनिवर्सिटीओमां नवा शैक्षणिक सत्र ने लई शिक्षण विभागनो पत्र। यूजीना सेमेस्टर 3 अने 5 ना वर्गो चालू थशे। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયા છે। જે હિતલ, જે રીતે 7 જૂન થી કેટલીક શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ જશે, કયા કયા સત્રો છે જે 7 જૂન થી શરૂ કરવામાં આવશે? શાળા કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ સીધી રીતે 7 જૂનથી કરી દેવામાં આવશે અને ખાસ કરીને જોવા જઈએ તો મોટાભાગના જે સત્રો છે જે શિક્ષણ કાર્ય છે એનો રાજ્યમાં પ્રારંભ થશે। ચોક્કસ એવું કહી શકાય કે જે શિક્ષણ છે એ બધું જ ઓનલાઈન શિક્ષણ કરવાની વાત છે। યુનિવર્સિટી હોય કે શાળાઓ હોય, પરીક્ષા લેવાની વાત હોય, આ તમામ વસ્તુઓને ઓનલાઈન તરફ આગળ વધી રહ્યું છે। કારણ કે જે પ્રકારે હજુ પણ કોરોના કેસો ભલે ઘટતા હોય પણ રાજ્ય સરકાર કોઈ પ્રકારનું જોખમ લેવા નથી માંગતી, કારણ કે કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અને સંભવિત બીજી લહેર છે તેના ધ્યાનમાં રાખીને સરકારે પરિવર્તન કરીને નિર્ણય લીધો છે કે શાળા કોલેજોમાં 7 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। યુનિવર્સિટીના નવા શૈક્ષણિક સત્રને લઈને શિક્ષણ વિભાગે આ પરિવર્તન કર્યું છે અને યુજીસી સેમિસ્ટર 3 અને 5 ના વર્ગો હાલના તબક્કે ચાલુ કરી દેવામાં આવશે। પીજીના સેમિસ્ટર 3 ના જ્યારે 4 વર્ષના યુજી કોર્સના પણ સેમિસ્ટર 7 ના વર્ગો શરૂ કરવામાં આવશે। बिल्कुल, तमाम जानकारी बदल आभार हितल। तो शाला कॉलेजों में 7 जून थी शैक्षणिक सत्र की शुरुआत थशे। यूनिवर्सिटीओं में सत्र अंगे शिक्षण विभाग नो आ पत्र।